જય જિનેન્દ્ર. હું છું અમીશા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. બાળકો ઘણા એવા શાક હોય છે જે ખાતા નથી અને આપણે મમ્મીઓ જો અગર ખવડાવવા હોય તો એને કંઈક નવી વાનગી કે નવી કોઈ રેસિપીમાં બનાવીને ખવડાવવા પડે છે. તો આજે આપણે અહીંયા બનાવશું ચીઝી બ્રોકોલી ટિક્કી. તો ચીઝી બ્રોકોલી ટિક્કી બનાવવા માટે જે એનું સ્ટફિંગ છે એ પહેલાં બનાવી લઈએ. એની માટે આપણે અહીંયા ઓલિવ ઓઇલ લીધું છે, બહુ ઓછું ઓઇલ આપણે અહીંયા વાપરશું. અહીંયા આપણે જે બ્રોકોલી ગ્રેટેડ કરીને રાખી છે એ આપણે નાખશું. આની અંદર આપણે ગ્રીન ચીલી જે ક્રશ કરીને રાખી છે એ નાખશું. અહીંયા જે પનીર પણ આપણે ખમણીને રાખ્યું છે એ આપણે નાખશું. એની અંદર સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું નાખશું. હવે આપણે એને પાછું એકવાર હલાવી લેશું. હવે આવું જ કંઈ શાક ખવડાવવું હોય તો ટિક્કીમાં આપણે ચીઝ નાખશું તો છોકરાઓને ખૂબ જ ભાવશે અને શાકની ફ્લેવર પણ નહીં આવે. તો હવે આપણે એની અંદર આ પ્રોસેસ ચીઝ છે એ નાખશું. થોડી ફ્લેવર માટે આપણે એની અંદર કોથમીર નાખશું. ઓલરેડી આપણી બ્રોકોલી ગ્રીન કલરની છે એટલે આપણે હલકે મસ્તી જ કોથમીર નાખશું. સો આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. આપણે હવે ગેસ બંધ કરી દઈએ. હવે આ સ્ટફિંગને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. આપણું ટિક્કીનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને આઉટર લેયર બનાવી લઈએ જેની માટે આપણે બાફેલા કાચા કેળા લીધા છે. અહીંયા એની અંદર આપણે આ બ્રેડ ક્રમ્સ થોડા લેશું. સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું નાખી દઈશું. અને હવે આપણે ડો બાંધી લઈએ આનો. હવે આપણે એની અંદર થોડું પાણી નાખશું કેમ કે આપણે જે કાચા કેળા બાફીને રાખ્યા હોય એ બધું પાણી સોકી લે. હવે આપણે ટિક્કીની અંદર સ્ટફિંગ ભરવાનું ચાલુ કરીએ. આ રીતે ચીઝી બ્રોકોલીનું જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ આ રીતે અંદર ભરી દેશું. સો આ રીતે આપણે બીજી નાની નાની ટિક્કી બનાવી લઈએ. આપણી બધી જ ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્લરી બનાવી લઈએ. હાફ મેંદો લેશું અને હાફ કોર્નફ્લાવર લેશું. એમાં આપણે પાણી નાખશું અને આપણે આ રીતે એને હલાવી લેશું. આપણે જે બ્રેડક્રમ્સ છે એ થોડા વાપર્યા હતા અને થોડા આપણે બાકી રાખ્યા હતા એ આપણે ટિક્કીમાં કોટ કરવા માટે વાપરશું. હવે આપણે આ ટિક્કીને સ્લરીમાં આ રીતે ડીપ કરશું અને એને બ્રેડક્રમ્સમાં આ રીતે કોટ કરી દઈશું. તો આપણું ઓઇલ પણ આપણે ગરમ કરવા માટે મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે. હવે આ ગરમ તેલમાં આપણે આ ટિક્કીને નાખશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ટિક્કીને થવા દેશું. અગર તમારે ડીપ ફ્રાય ન કરવી તો તમે આ ટિક્કીને સેલો ફ્રાય બી કરી શકો છો. આપણી આ ટિક્કી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈએ. બચ્ચાઓને નોર્મલી ટિક્કી સાથે કેચઅપ જ ભાવે છે પણ આપણે અહીંયા કંઈક નવી ટ્વિસ્ટ કરી છે. મેયોનીઝ લીધી છે એ પણ બચ્ચાઓને ખૂબ ભાવે છે. એની અંદર આપણે આ ગ્રીન ચટણી નાખશું એટલે થોડું ફ્લેવર પણ ચેન્જ થઈ જશે અને કંઈક અલગ પણ લાગશે. આપણું ડીપ તૈયાર થઈ ગયું છે. હવે એની સાથે ખાવા માટે આપણે ચટપટું સેલાડ બનાવી લઈએ. એની માટે આપણે કોબી લેશું. કેપ્સિકમ બી આપણે બારીક લાંબા ચોપ કરેલા છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હલકો મસ્તું લાલ મરચું નાખશું. થોડી કોથમીર પણ આપણે એની અંદર નાખી દઈશું. ને હવે થોડું ખટાશ માટે આપણે એની અંદર લીંબુનો રસ નાખશું. ને હવે આ જે સેલાડ છે ને આપણે હાથથી આ રીતે મિક્સ કરી લેશું. આપણી ટિક્કી પણ તૈયાર છે, આપણું મેયો ડીપ પણ તૈયાર છે અને સેલાડ પણ તૈયાર છે. તો રાસ એની જોવી, ચલો આપણે પ્લેટિંગ કરી લઈએ. હા, આપણી ચીઝી બ્રોકોલી ટિક્કી તૈયાર છે. તમારા બાળકોને માટે આ વાનગી તમે ઇઝીલી બનાવી શકો છો. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફોર મોર સચ ડિલિશિયસ રેસીપીઝ સ્ટે ટ્યુન્ડ ટુ સંજીવ કપૂર ખજાના.